કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 18 જુલાઈ ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કેસરિયા કર્યા છે. બંને નેતાઓની ભાજપમાં જોડાવા અંગેની અટકળો સાચી પડી છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બંને નેતાઓને ખેસ ધારણ કરાવ્યો હતો. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. જામનગરને નર્મદાની લાઇન તથા આજી 3 ડેમમાંથી પાણી પ્રાપ્ત થાય છે. 20 જુલાઈ પછી આજી ડેમમાંથી 65 MLDને બદલે 25 MLD પાણી જ મળશે. પાણીની આવકમાં 40 MLDનો ઘટાડો થતાં જળ સંકટ ઊભું થયું હતું. સ્થાનિક નેતાઓએ આ અંગે રાજ્યકક્ષાએ રજૂઆત કરી હતી, જેના પગલે જામનગરને નર્મદાની લાઇનમાંથી વધારાનું 40 MLD પાણી આપવાનું નક્કી થયું છે. પરિણામે જામનગરમાં એકાત્રા પાણી વિતરણના કાર્યક્રમ યથાવત રહેશે. મેયર હસમુખભાઈ જેઠવાએ પાણી કાપનું જોખમ ટાળ્યાની ઘોષણા કરી હતી. રાજ્યના નર્સિંગ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. યુનાઇટેડ નર્સિસ ફોરમ આ અંગે આંદોલન કરી રહ્યું છે. આ આંદોલન અંતર્ગત જીજી હોસ્પિટલના પટાંગણમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પ્રતિક ઉપવાસ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જામનગરના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર જેનમબેન ખફી આજે રણચંડી બન્યા હતા. તેમણે એસ્ટેટ શાખામાં ભૂતકાળમાં અનેક રજૂઆતો કરી હતી. કોઈ ઉકેલ ન આવતા જેનમબેન વિફર્યા હતા. તેમણે એસ્ટેટ શાખાની ઓફિસમાં ફાઇલો ફેંકી હોબાળો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે ભાજપના મહિલા કોર્પોરેટરે પણ આવું જ વર્તન કર્યું હતું. જામ્યુકોની સોલિડ વેસ્ટ શાખાએ પ્લાસ્ટિક ચેકિંગ ઝુંબેશ ચલાવી છે, જે અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અંગે રેડ કરવામાં આવે છે. છેલ્લા 4 દિવસમાં 16 હોટલમાંથી 55 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં 35,500નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે. જામનગરમાં ચેઇન સ્નેચિંગની 3 ઘટનાઓ સામે આવી છે. જયાબેન રાઠોડ નામના વૃદ્ધાના ગળામાંથી 1.25 તોલાનો ચેઇન બાઇક ચાલકો લૂંટી ગયા હતા. આ ઘટના સમર્પણ હોસ્પિટલ નજીક બની હતી. આવી જ ઘટના રેવન્યુ કોલોનીમાં ઘટી હતી. વનિતાબેન ટીમ્બડિયાના ગળામાંથી 2 તોલા સોનાની કંઠી બાઇક ચાલકો લૂંટી ગયા હતા. રમણ પાર્કમાં લાભુબેન ચુડાસમાના ગળામાંથી 1.25 તોલાનો સોનાનો ચેઇન લૂંટાયો હતો. પોલીસે 3 ગુનાઓમાં અજાણ્યા બાઇક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.